हेलो विद्यार्थी मित्रों, नमस्कार। धोरण 12 अर्थशास्त्र प्रकरण नंबर 2 वृद्धि अने विकास ना निर्देशको। विद्यार्थी मित्रों, आपणे गया वीडियो लेक्चर नी अंदर छेल्ले आर्थिक विकास नी लाक्षणिकताओ अने तेनी मर्यादाओ जोई हती, अने तेनी पहेलाना वीडियो मा आपणे आर्थिक वृद्धि ने लगता ख्याल अने तेनी मर्यादानी चर्चा करी हती। हवे विद्यार्थी मित्रों, वृद्धि अने विकास आ बन्ने वच्चे नो ख्याल तमने समझ पड़ी छे। वृद्धि एटले परिमाणात्मक परिवर्तन अने विकास एटले परिमाणात्मक अने गुणात्मक परिवर्तन। टूंकमां एवुं कही शकाय के वृद्धि ए मात्र कुल उत्पादनना वधाराने ध्यानमां लीए छे। अहींया लखवुं होय तो लई शकाय, लखी शकाय के वृद्धि, आर्थिक वृद्धि एटले कुल उत्पादनो वधारो, अथवा उत्पादनमां जे कुल वधारो थाय तेने आपणे आर्थिक वृद्धि कही शकाय। ज्यारे आर्थिक विकास एटले आर्थिक विकास एटले के अर्थतंत्रमां नवी टेक्नोलॉजी, नवा संशोधनो, नवीनीकरणनी प्रक्रिया अर्थतंत्रमां नवी टेक्नोलॉजी, नवा संशोधनो, नवीनीकरणनी प्रक्रिया ओ ज्यारे थाय, आ त्रणमांथी कोई पण प्रक्रिया अमलमां आवे त्यारे ज उत्पादन वधे, एने आर्थिक विकास कहेवाय। एटले एनो अर्थ एवो के जो अर्थतंत्रमां नवी टेक्नोलॉजी के नवुं संशोधन के नवीनीकरणनी प्रक्रिया आमांथी काई थतुं नथी तो उत्पादन वधतुं नथी। જ્યારે આ દેશોમાં આવું કંઈ થાય કે ન થાય પણ ઉત્પાદનમાં વધારો થાય જ, એટલે આર્થિક વૃદ્ધિને કુલ ઉત્પાદનનો વધારો કહેવાય। આર્થિક વિકાસ એટલે અર્થતંત્રમાં નવી ટેકનોલોજી, નવા સંશોધનો અને નવીનીકરણની પ્રક્રિયાની સાથે ઉત્પાદન વધે તો એને આપણે આર્થિક વિકાસ કહી શકાય। વિદ્યાર્થી મિત્રો, એટલે આ બંનેને હવે विस्तृत रीते एनो भेद समझवा, आ बन्ने वच्चे तफावत समझवा आपणी सामे एना कुल 9 जेटला मुद्दाओ छे के जेना द्वारा आपणने सचोटताथी ए ख्याल प्राप्त थाय के वृद्धि कोने कहेवाय अने विकास कोने कहेवाय। विद्यार्थी मित्रों, आ प्रश्न तमने घणी वखत 3 માર્ક્સમાં પૂછે છે અને ઘણી વખત આ પ્રશ્ન 5 ગુણ માટે પૂછે છે, એટલે તમે આ તફાવતને બરાબર અને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, કારણ કે ખૂબ અગત્યનો તફાવત છે। લખવાનું ખૂબ ઓછું અને માર્ક્સ એના ખૂબ વધારે છે, એટલે આ પ્રશ્ન ખૂબ અગત્યનો ગણી શકાય। તો આપણે એના તફાવતની શરૂઆત કરીએ તો સૌથી પહેલો મુદ્દો છે કે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે। આર્થિક વૃદ્ધિ એ શું છે? ઘટના છે। જ્યારે આર્થિક વિકાસ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે। ઘટના એ ટૂંકા ગાળા માટે હોય અને પ્રક્રિયા એ લાંબા સમય સુધી ચાલે, એટલે વૃદ્ધિ એ ઘટના છે અને વિકાસ એ પ્રક્રિયા છે। આ પહેલો મુદ્દો, બેમાં આ પહેલો તફાવત। બીજો તફાવત હમણાં જ આપણે ચર્ચા કરી કે આર્થિક વૃદ્ધિમાં માત્ર કયું પરિવર્તન હોય છે? પરિમાણાત્મક પરિવર્તન। પરિમાણાત્મક પરિવર્તન એટલે કુલ ઉત્પાદનનો વધારો, આર્થિક વૃદ્ધિ એમાં આ બાબતોને ધ્યાનમાં લેવામાં આવતું નથી। આપણે લખી શકીએ કે પરિમાણાત્મક પરિવર્તન, જેને આર્થિક વૃદ્ધિ કહી શકાય, જે માત્ર કુલ ઉત્પાદનનો વધારો દર્શાવે છે। આર્થિક વૃદ્ધિમાં માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તન, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક પરિવર્તન તો હોય જ, આની જેમ કુલ ઉત્પાદનનો વધારો તો હોય જ,
પણ સાથે ગુણાત્મક પરિવર્તન પણ હોય ગુણાત્મક પરિવર્તન એટલે અર્થતંત્રમાં જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ નવી ટેકનોલોજી અમલમાં આવે નવા સંશોધનો થાય એની ગુણવત્તામાં સુધારો થાય વગેરે બાબતોમાં ફેરફારો થાય ત્યારે જ ઉત્પાદનમાં વધારો થાય છે અને એ ઉત્પાદનનો જે વધારો થાય એમાં એની કેટલી ગુણવત્તા છે એ ચકાસવામાં આવે એને ગુણાત્મક પરિવર્તન કહેવાય એટલે આર્થિક વિકાસમાં બે પરિવર્તન જોવા મળે આર્થિક વૃદ્ધિમાં આ એક પરિવર્તન જોવા મળે ત્રીજો મુદ્દો છે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે પુનઃ ફાળવણી એટલે અર્થતંત્ર જે વૃદ્ધિ કરતો દેશ હોય તેની અંદરના જે સાધનો હશે એ અર્થતંત્રને પ્રાપ્ય જેટલા પણ સાધનો હશે એ તમામ સાધનોનો પૂરો ઉપયોગ થઈ ચૂક્યો હોય છે એટલે તે સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવશે જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઉભો થાય છે ઉદાહરણ તરીકે ભારત જેવા દેશોની અંદર જંગલ સંપત્તિ દરિયાઈ સંપત્તિ ખનિજ સંપત્તિ અઢળક પ્રમાણમાં છે વિપુલ પ્રમાણમાં છે પરંતુ આપણે હજી તેનો પૂરતો ઉપયોગ કરી શક્યા નથી આપણી પાસે એ સંપત્તિ વણ વપરાયેલી છે અને એ વણ વપરાયેલા સાધનોને આપણે કેવી રીતે વપરાશમાં લઈએ એ પ્રશ્ન ઉપર કામ આર્થિક વિકાસમાં થાય છે વૃદ્ધિમાં એ પ્રશ્ન નથી આવતો કારણ કે ત્યાં એ દેશના તમામ સાધનો નો ઉપયોગ થઈ ચૂક્યો હોય છે એટલે ત્યાં પુનઃ ફાળવણી ઉપર ભાર મુકાય અને અહીંયા સાધનોના વપરાશ પાછળનો પ્રશ્ન ધ્યાનમાં લેવાય અને એ સાધનોનો વપરાશ કેવી રીતે વધે તેનો અર્થતંત્રને કેવી રીતે વધુ લાભ પ્રાપ્ત થાય તેના ઉપર અહીંયા ધ્યાન આપવામાં આવે છે એટલે આ બાબતમાં ખાસ તફાવત છે ચોથો મુદ્દો લઈએ તો આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે કયા દેશો સાથે વિકસિત દેશો એટલે અમેરિકા જાપાન જર્મની આવા જે ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશો છે એની સાથે આ ખ્યાલ સંકળાયેલો છે જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે વિકાસશીલ દેશ એટલે ભારત પાકિસ્તાન શ્રીલંકા આ બધા દેશો એ વિકાસશીલ દેશો છે જ્યાં આર્થિક વિકાસની પ્રક્રિયા અમલમાં મુકાય અને વૃદ્ધિ કરતા દેશો હોય એ વિકસિત દેશો હોય ત્યાં વૃદ્ધિની પ્રક્રિયા અમલમાં મુકાય પછી નંબર 5 આર્થિક વૃદ્ધિને માપવાનું કામ સરળ છે કારણ કે ઘટના છે આર્થિક વૃદ્ધિને માપવાનું કામ કેવું છે સરળ કારણ કે શું છે ઘટના છે ટૂંકા ગાળાની જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું અતિ મુશ્કેલ છે કારણ કે પ્રક્રિયા છે અને પ્રક્રિયા જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી રીતે થતી હોય છે એનું કેટલી અસર કેટલા પ્રમાણમાં થાય છે એનું ચોક્કસ માપદંડ આપણી પાસે લાવી મેળવી શકાતું નથી એટલે એને માપવાનું કામ મુશ્કેલ છે ટૂંકમાં કેવું હોય તો આર્થિક વૃદ્ધિને માપી શકાય છે આર્થિક વિકાસને માપી શકાતો નથી પછી નંબર 6 વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે એટલે ટૂંકો છે મેં કીધું એમ કે ટૂંકો છે એ ઘટના છે અને એટલે સરળ છે આર્થિક વૃદ્ધિ એનો ખ્યાલ કેવો છે ટૂંકો સીમિત છે એટલે ઘટના છે અને એ કેવું કાર્ય માપવાનું કાર્ય કેવું છે સરળ જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે કારણ કે પ્રક્રિયા છે એટલે એને માપવાનું કામ કેવું છે મુશ્કેલ આ ત્રણેય શબ્દોને ભેગા કરીને એક વાક્યમાં પણ લખી શકાય છે વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે 7 નંબરના મુદ્દાની વાત કરીએ તો આર્થિક વૃદ્ધિને માત્ર માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે આર્થિક વૃદ્ધિ કરતા દેશો એ માત્ર સેના પર ધ્યાન આપે તો કે માત્ર ઉત્પાદન ઉપર ઉત્પાદન વધે એટલે દેશની કુલ આવક વધે દેશની કુલ આવક વધે એટલે માથાદીઠ આવક વધે અને માથાદીઠ આવક વધે એટલે એવું સમજી લેવામાં આવે વૃદ્ધિ કરતા દેશોમાં કે દેશના દરેક લોકોની સુવિધામાં શું થયો છે વધારો પણ આવું ભારત જેવા દેશમાં કરી શકાય નહીં જો આર્થિક વિકાસમાં માથાદીઠ આવક ને ધ્યાનમાં તો લેવાય છે ઉપરાંત એની વહેંચણી સાથે પણ એને સંબંધ છે
કે ભારત જેવા દેશમાં એવું બને છે કે ધનિક વધારે ધનિક બનતા જાય, ગરીબ વધારે ગરીબ બનતા જાય. દેશની આવકનો મોટો હિસ્સો ધનિકો પાસે જાય અને આવકનો નાનો હિસ્સો દેશની ગરીબ પ્રજાના ભાગે આવે. અને ટકાવારી લઈએ તો દેશનો આવકનો મોટો હિસ્સો એટલે અંદાજે 80% આવક એ 20% ધનિકોના ભાગે જાય, જ્યારે બાકીની 20% આવક એ ગરીબો 80% લોકો બાકીના વધે એના ભાગે જાય. તો આને આવકની અસમાનતા કહી શકાય. એટલે અહીંયા એ ધ્યાનમાં લેવું પડે, અહીંયા એ ધ્યાનમાં લેવાની જરૂર પડતી નથી, કારણ કે ઓલરેડી એ વૃદ્ધિ કરતો દેશ છે. પછી નંબર 8 ની વાત કરી તો આર્થિક વૃદ્ધિ કેવી હોય, ઝડપી હોય. જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય, ધીમી. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય કારણ કે ટૂંકો ખ્યાલ છે, એ ઘટના છે એટલે એ ઝડપી હોય. આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી છે કેમ કે લાંબા ગાળાની પ્રક્રિયા છે. કેવા ગાળાની? લાંબા ગાળાની પ્રક્રિયા છે. અને છેલ્લો મુદ્દો છે 9 નંબર કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. એટલે વૃદ્ધિ કરવી હોય, ઉત્પાદનમાં વધારો કરવો હોય તો વિકાસની જરૂર પડતી નથી, પણ જો વિકાસ કરવો હોય તો દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ થવી જરૂરી છે. એટલે લખ્યું છે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ થઈ શકે, પણ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. વિકાસ કરવો હોય તો વૃદ્ધિની જરૂર પડે, પણ વૃદ્ધિ કરવી હોય તો વિકાસની જરૂર પડે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ 3 ગુણ અને 5 ગુણ માટેનો આ અગત્યનો પ્રશ્ન છે, તફાવત છે, નાનો છે, સરળતાથી યાદ રહી શકે એમાંનો પ્રશ્ન છે. અને તમે બરાબર વ્યવસ્થિત તૈયારી કરશો કે જેથી આ પ્રશ્ન તમને યાદ રહી જાય. આગળના પ્રશ્ન સાથે આગળ આપણે જે રાષ્ટ્રીય આવકની સાથે આર્થિક વિકાસના નિર્દેશકોની સાથે આપણે 4 એના નિર્દેશકોનો વિસ્તૃત અભ્યાસ આવતા વિડીયો લેક્ચરમાં કરીશું.